રાજકોટ જિલ્લાના ધોરાજીના મોટી પરપડી ગામનો અજય બાબરિયાએ યુક્રેનમાંથી રોમાનિયામાં શરણ લીધું. યુક્રેનની સ્થિતિ ગંભીર થતાં તેઓ રોમાનિયા જવા નીકળ્યા હતા અને રોમાનિયા તેઓ સખ્ત યાતના વેઠીને પહોંચ્યા હતા અને -3 થી -5 ડિગ્રી તાપમાનમાં યાતના ભોગવીને રોમાનિયા પહોંચ્યા હતા. 3 દિવસ અને 4 રાતની મુસાફરી 15 કિલોમીટર પગપારા ચાલીને રોમાનિયા પહોંચ્યા. રોમાનિયામાં પ્રવેશ કરતા પહેલાં -3 ડિગ્રી તાપમાનમાં ભૂખ્યા તરસ્યા 3 દિવસ સુધી ઊભા રહેવું પડ્યું હતું અને છેલ્લા 3 વર્ષથી અજય બાબરિયા યુક્રેનમાં MBBSનો અભ્યાસ કરે છે. મીડિયા સાથેની વાતમાં અજય બાબરિયાએ હાલ સુરક્ષિત હોવાનું જણાવ્યું કે અજયે કહ્યું કે હાલ યુક્રેનની સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને વિદ્યાર્થીઓને યુક્રેન છોડી અને અન્ય દેશની બોર્ડર ક્રોસ કરવામાં ભારે હાલાકી થઈ છે. યુક્રેનમાં ફસાયા હતા ત્યારે ઇન્ડિયન એમ્બેસી દ્વારા કોઈ મદદ મળી ન હતી. યુક્રેનમાં ATMમાં લાંબી લાઇન હોવાના કારણે પૈસા ઉપાડવામાં પણ ખૂબ જ તકલીફનો સામનો કરવો પડ્યો હતો. ઇન્ડિયન એમ્બેસીએ યુક્રેન બહાર નીકળી ગયેલ વિદ્યાર્થીઓને તમામ સુવિધા પૂરી પાડી હતી. યુક્રેનમાં ફસાયેલા લોકોને ઇન્ડિયન એમ્બેસી દ્વારા કોઈ મદદ નથી મળી રહી અને અજય ટર્નો પીક સિટીનો યુનિવર્સિટીમાં MBBSનો અભ્યાસ કરે છે. અજયનો પરિવાર ચિંતિત બન્યો છે. અજયના પરિવારની સરકાર સમક્ષ માંગ છે કે તાત્કાલિક અજયને ઇન્ડિયા લઈ આવવાની સરકાર વ્યવસ્થા કરે તેવી માંગ કરી રહ્યા છે. અને અજયના પિતા ખેતી કરી અને એમનું ગુજરાન ચલાવે છે અને અજયના પિતા અને માતા ખૂબ જ ચિંતામાં છે. અજય સુરક્ષિત ઘરે આવે તેવી પ્રાર્થના. કલ્પેશ ભાષા, ZSTV, ધોરાજી. અજયભાઈ જયંતિભાઈ બાબરિયા, એટલે અમે એટલું સરકારને વિનંતી કરી છે એને જલ્દી ને જલ્દી અહીંયા લઈ આવે વતન. અને અહીંયા બધા દુઃખી છે એટલે જોવા ઈચ્છી છે કે એટલે અહીંયા પૂગી છે. ગમે તેમ કરીને સરકાર વિનંતી કરે, ગમે તેમ કરીને પહોંચાડી દે. જો યુક્રેનથી એમાંથી રોમાનિયા પૂગી ચૂકી ગયા છે, પણ અહીંયા એટલી સ્થિતિ ખરાબ છે કે એને રસ્તા રોડ ને બધું એટલું ભાંગી ગયું છે અને ઠંડી એટલી પડે છે તે બિચારા થીજી જાય છે. ઠંડીમાં જમવાનું ખાવા પીવાનું કંઈ મળતું નથી અને એ લોકો સિંતર જેટલા જે બધા ભેગા રહે છે. દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપ લાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NANOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94 281 86 880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99 245 55 4 51.